ગાંધીજીને ગમે તેવી વાત એ છે કે આપણે સમય કરતાં પહેલાં આજે દોડી રહ્યા છીએ મારી સામે ઘડિયાળ છે એમાં હજી આઠને આડત્રીસ મિનિટ થઈ છે અને મારો શેડ્યુલ આઠને પિસ્તાલીસે શરૂ થવાનો છે આવું ભાગ્ય જ બનતું હોય છે અને આનંદ એ વાતનો છે કે ગાંધીજીની વાતો જેની સાથે કરવી જોઈએ એવા લોકો સામે બેઠા છે ગાંધીજીની વાતો જેની સાથે કરીએ એ નોન જૈન હોય તો પણ એને જૈન ગણી શકાય એના માટે કે એમનું સમગ્ર જીવન એ જૈનિઝમના બધા જ ફિલોસોફીને અમલમાં મૂકનારું જીવન હતું એવું મારું આકલન છે આદરણીય શ્રી નીતિનભાઈ બેન શ્રી ભારતીબેન સૌ યુવક સંઘના હોદ્દેદારો અને આપ સૌ મુંબઈમાં વહેલી સવારે આવવાની મજા આવે છે એટલા માટે કે મુંબઈ ભાગ્યે જ ખાલી રસ્તાઓનો નગર છે ત્યાં તમે જતા હો અને આ બાજુ બાજુમાં બહુ ઓછા લોકો હોય એવું તો મને એમ છે કે જવલ્લે જ કદાચ ચોવીસ કલાકમાં ચાર પાંચ કલાક બનતું હશે એટલે મને જ્યારે ભરતભાઈનો ફોન આવ્યો કે તમારું બીજું નહીં પણ અમે પહેલું સેશન રાખીએ એટલે હું ખૂબ રાજી થયો એનું એક કારણ છે કે મુંબઈમાં બધું સારું સારું સવારના આઠ પહેલાં હોય છે અને રાત્રે દસ પછી ઘરમાં રહેવું સારું હોય છે એટલે મને બહુ આનંદ એ વાતનો હોય કે અહીંયા તમારું સવારનું સ્તવન અને કીર્તન ચાલતું હોય ત્યારે હું પહોંચી જઈ શકું છું જોગાનો જોગ એવું છે કે મેં બેનને બીજી વખત અહીંયા સાંભળ્યા અને એટલે મારો ઉદ્દેશ હતો કે હું આઠ વાગે પહોંચું અને અડધી કલાક બેસીને એ વાત સાંભળું કબીરજીની વાત એ ખરેખર આજનો મારો વિષય છે ગાંધીજીની અહિંસા કેમ આ વિષય પસંદ કર્યો હશે પહેલી બાજુ એક ત્રિકોણ દોરેલો લખ છે બેનર ઉપર અને લખ્યું છે ત્રિવેણી સંગમ છે આ કારણ કે એમાં પંચ્યાસી નેવું અને દોઢસો એવા ત્રણ માઇલસ્ટોન છે આ વ્યાખ્યાનમાળા પંચ્યાસીમી છે પહેલી બાજુના ભાગની અંદર જૈન યુવક સંઘને નેવું વર્ષ થયા એ છે અને આ ગાંધીજીનું દોઢસોમું વર્ષ છે હમણાં એકાદ મહિના પછી ગાંધી દોઢસો વર્ષ પૂરા કરશે પછી પાછા આપણે ગાંધી પોણા બસોના થશે ત્યાં સુધી એને ભૂલી જઈશું અને ફરી એકવાર પોણા બસોના થશે ત્યારે એને યાદ કરીશું ભારત દેશ આમ સગવડીયો દેશ છે સગવડિયો એટલે વ્યક્તિથી લઈને નેતાઓ સુધીનો મને જેની અત્યારે જરૂર છે એ જે મળે સાચવી લઉં તો એ મારી સગવડ છે પછી ભૂલી જાઉં તો એ પણ સગવડ છે મને ને તમને બરાબર ખ્યાલ છે કે આ વિષય કહેવા પાછળનું કારણ ગાંધીના દોઢસો વર્ષની ઉજવણી તો ખરી જ પણ ગાંધી અને મહાવીર એ બંનેની અહિંસાની જો સરખામણી કરવી હોય જે સરખાવવા પાત્ર નથી છતાં સરખામણી કરવી હોય તો આ એક જ વર્ષ એવું છે કે જ્યારે કરવી જોઈએ મને એવું લાગે છે આપ સૌની સાથે મારા વિષયની શરૂઆત કરતાં પહેલાં કે ગાંધીને જેમ જેમ વધુ વર્ષો થતાં જાય છે તેમ તેમ બે મુખ્ય કામ થઈ રહ્યા છે એક ગાંધીને ભૂલાવવા માટેના પ્રયાસો વધુને વધુ થઈ રહ્યા છે કદાચ એ જ એમની મહાનતા છે કે એમની સામે પ્રશ્નો ઊભા કરી શકાય છે આ દેશે બે જ મોહન સામે પ્રશ્નો ઊભા કર્યા છે એક મોહન કૃષ્ણ અને બીજો મોહન મહાત્મા ગાંધી આ બેની સામે તમે પ્રશ્નો ઊભા કરી શકો છો એની સામે તમે વિવાદ કરી શકો છો પણ તમે એને ભૂલી શકતા નથી મને તમને ખ્યાલ છે કે કૃષ્ણનો સ્વીકાર થવાને બદલે એમની સામે સંવાદની બદલે પ્રશ્નો કરવાની પ્રક્રિયા હજુ પણ ચાલે છે અને ગાંધીના કિસ્સામાં પણ ધીમે 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 એવું બની રહ્યું છે કે વધુને વધુ ગાંધી અપ્રસ્તુત છે એવું સાબિત કરવામાં અને કરવામાં આપણે ગાંધીને વધુને વધુ પ્રસ્તુત કરી રહ્યા છીએ છેલ્લા થોડા વખતથી કેટલાક એવા નામ બહાર આવી રહ્યા છે કે જે નામ અત્યાર સુધી આવ્યા નહોતા પણ હવે આવ્યા છે અને હવે આવ્યા છે એની પાછળનું સીધું કારણ એ છે કે મારે મારી એક પ્રતિમા કોઈ મનમાં બેઠેલી છે એને આગળ લઈ આવવી છે પણ આગળ એક એવડી મોટી સબળ પ્રતિમા ઊભી છે મનના લોકો મન લોકોના મનમાં લોકોના હૃદયમાં આ રાષ્ટ્રના પ્રાણમાં એ પ્રતિમાનું નામ ગાંધી છે એને આગળ જો મારી કોઈ મનમાં બેઠેલી પ્રતિમાને આગળ લઈ આવવી હોય તો મારે જે આગળની પ્રતિમા છે એને ઝાંખી કરવી પડે સામાન્ય સાયકોલોજી એવી છે કે મારી પાસે બે ઉપાય છે કાં હું મારી લીટી મોટી કરું અને કાં કોઈની લીટ્ટી છે કે ના નહીં કરું મારે મોટા થવું હોય તો બે જ વસ્તુ થાય કાં મારું શરીર વધારું અને કાં સામે જેટલા છે એ દિવસે ને દિવસે દુબળા થાય એવી પ્રાર્થના કરું હવે મારું વધે એમ ન હોય તો હું શું કરું સામેનાને દુબળા કરવાની પ્રતિયોગ્યતામાં ઉતરવું ગાંધીના કિસ્સામાં એવું બન્યું છે મને તમને એ બરાબર ખ્યાલ છે કે હું આ શેના સંદર્ભમાં વાત કરી રહ્યો છું બે પ્રકારની હોડ મેં કહ્યું એક ગાંધીને બને એટલા પાછળ ધકેલવાની પ્રક્રિયા અને બીજું બહુ મહત્ત્વનું કામ ગાંધી વધુને વધુ આર્થિક દરજ્જે સામાજિક દરજ્જે આંતરરાષ્ટ્રીય દરજ્જે સ્વીકૃત થઈ રહ્યા છે એની એક ચિંતા સાચું વ્યક્તિત્વ એ છે ગની દહીવાલાનો શેર છે જિંદગીનો સાચો પડઘો એ જ છે ગની કે હોયના વ્યક્તિને એનું નામ બોલાયા કરે જેમ જેમ માણસ દૂર જતો જાય એમ એનું નામ વધુ બોલાય તો સમજવું કે એ જીવ્યો છે એ સાર્થક છે નીતિનભાઈએ તો વર્ષો પહેલાંની વાત સફળતા સંઘર્ષ સફળતા અને સાર્થકતા યાદ રાખી પણ હું તો એમ માનું છું કે તમારા ગયા પછી જો તમારું મહાત્મ ચાલતું રહે તો તમે જીવ્યા તે સાર્થક છે મિત્રો આપ સૌ વડીલ છો એટલે કહેવામાં મને થોડોક શોપ થાય છે છતાં હું માનું છું કે મારું ને તમારું મૃત્યુ કેવી રીતે થાય છે એ મહાનતાનો પહેલો માપદંડ છે મૃત્યુ કેવી રીતે થાય છે એટલે શું ફોન ઉપર કોઈ એમ કે કાલે રાત્રે તો મળ્યા હતા ને આજે ન મળ્યા તો એ મહાન માણસ છે પણ દોઢ વર્ષ કોમામાં રહ્યા પછી ગયા હોય તો સમજવું કે એના મહાનતાના પેરામીટરમાં એ થોડાક નીચે ઉતર્યા અલબત્ત એ ઈશ્વર આધીન છે પણ ઈશ્વર પણ નક્કી કરે છે એ આપણા કર્મોના આધારે નક્કી કરે છે એવું તો આપણે સ્વીકાર્યું છે અને બીજો બહુ મહત્ત્વનો મુદ્દો એ છે કે આપના ગયા પછી લોકો કેટલા યાદ કરે છે મહાવીર સ્વામીને કેટલા વર્ષો થયા ભગવાન બુદ્ધને કેટલા વર્ષો થયા ભગવાન કૃષ્ણને કેટલા વર્ષો થયા રામચરિત માનસને કેટલા વર્ષો થયા એની સમકક્ષ ઊભો રહે ભગવદ્ ગીતાને કેટલા વર્ષો થયા અનેક ગ્રંથો આવ્યા પણ સમકક્ષ ઊભા રહીને આટલી ચર્ચામાં રહે એવા ગ્રંથો હજી આપણી સામે બીજા કોઈ આવ્યા નથી એનો અર્થ એવો છે કે યુદ્ધના મેદાનમાં અપાયેલો ઉપદેશ પણ શાંતિ અને અહિંસાના ઉપદેશ તરીકે વર્ષો સુધી જો જીવતો હોય તો એને સમકક્ષ કોઈ વસ્તુ નથી એવું વ્યક્તિત્વનું નામ ગાંધી છે અત્યારના મેં મેસેજ એક વાંચવા માટે એટલા માટે મોબાઈલને ઓન કર્યો કે નોબેલ પુરસ્કૃત ટાગોરે ગાંધીજીને મહાત્મા તરીકે ઓળખાવ્યા હું કંઈ કહું એની બદલે કોણે શું કહ્યું સુભાષચંદ્ર બોઝે એમને રાષ્ટ્રપિતા જાહેર કર્યા નોબેલ પુરસ્કાર પ્રાપ્ત ફ્રેન્ચ રોમા રોલાએ ગાંધીજીની સરખામણી બીજા ઈસુ ખ્રિસ્ત સાથે કરી બર્નાડ શોએ ગાંધીજીને હિમાલય કહ્યા ગોપાલકૃષ્ણ ગોખલેએ ગાંધીજીને માનવતાના શિખર પુરુષ તરીકે ઓળખાવ્યા સરદાર પટેલ જેવા કોઠાસુજવાળા નેતાએ એના અનુયાયી થવાનું પસંદ કર્યું વિનોબા ભાવે નામના એક બહુ જ મોટા સત્યાગ્રહી નીકળ્યા હતા હિમાલય જવા માટે એને પહોંચવું તું હિમાલય સંસાર છોડીને બેસવું તું હિમાલયમાં જઈને અને પોતાને ઘરેથી નીકળી ગયા પણ નીકળતા પહેલાં એમને આજનું છાપું હાથમાં આવ્યું અને આજનું છાપું એણે વાંચ્યું એની હેડલાઇનમાં ગાંધીએ એની બેસન્ટની હાજરીમાં ઉચ્ચારેલી કેટલીક બે ધડક બિંદાસ વાતો હતી એ વાતો વાંચી અને વિનોબાજીને થયું કે હિમાલય જાઉં એ પહેલાં આ વ્યક્તિને મળી લઉં અને એ હિમાલય જતા પહેલાં મહાત્મા ગાંધીને મળવા પહોંચ્યા એમની સાથે દસ જ મિનિટ એણે ગાળી એટલું યાદ રાખવા જેવું છે સાહેબ નજીકના માણસો સાથે લાખો મિનિટો ગાળો તો જે આનંદ ન પ્રાપ્ત થાય એ કોઈ બુદ્ધ પુરુષ સાથે એક ક્ષણમાં પ્રાપ્ત થઈ જતો હોય છે વિનોબાજીએ દસ જ મિનિટ ગાળી અને દસ મિનિટના અંતે એણે નિર્ણય કર્યો કે મારો હિમાલય મારી સામે બેઠો છે એટલે મારે હિમાલય જવાની જરૂર નથી અને એમણે ગાંધીજીને સમર્પિત જીવન જીવવાનું શરૂ કર્યું હું તો કદાચ ગાંધીના અભ્યાસના આધારે એટલું કહી શકું કે ભારત દેશની અંદર જો મહાત્મા ગાંધી ન થયા હોત તો બીજો મહાત્મા જો થયો હોત એનું નામ વિનોબા ભાવે હોત એટલું બધું વિરલ અને મહાન વ્યક્તિત્વ આપ સૌ તો એ વિસ્તારમાં છો મહારાષ્ટ્રમાં છો એટલે હું માનું છું કે આ વિનાયક ભાવેને આપ સારી રીતે ઓળખતા હશો પણ જો મારે થોડુંક અતિક્રમીને કહેવું હોય તો એમ કહું કે જટિલમાં જટિલ લાગતા શાસ્ત્રના શબ્દોને જો ક્લેરિટીથી સમજવા હોય તો એક અને માત્ર એક વિનોબાજી પાસેથી સમજી શકાય મારે હમણાં જ રાજકોટમાં નમ્ર મુનિ મહારાજ હતા ત્યારે આવું એક વ્યાખ્યાન કરવાનું થયું હતું ત્યારે મેં કહ્યું હતું કે મને એવું લાગે છે કે જૈન શાસ્ત્રોને સરળ કરવાની પ્રવૃત્તિ કરવા જેવું છે એટલા માટે કે મારો અભ્યાસ છે અને જૈન શાસ્ત્રો ઉત્તમ હોવા છતાં ભાષાની ક્લિષ્ટતાને લઈને નવી પેઢી પાસે પહોંચતા નથી એ મારો પોતાનો અનુભવ છે અને ક્લિષ્ટમાંથી આપણે બહાર આવવા પણ તૈયાર નથી વી આર સો રિજિડ કે એનું સાર તત્વ પણ સાર તત્વ સાચવીને આજની પેઢીને જોઈએ છીએ તે આપવું હોય તો આપણે શાસ્ત્રને સરળતામાં ફેરવવા પડશે આપણે એવી ફરિયાદ કરીએ કે સંસ્કૃત ઘસાતું જાય છે આપણે એવી ફરિયાદ કરીએ કે આપણા લિપી શાસ્ત્રો છે ગુમ થતાં જાય છે પણ જેમ સમય આગળ વધે છે જમાનો આગળ વધે છે એમ આપણે પણ એના રજૂઆતમાં ફેરફાર કરવો જોઈએ ગઈકાલ સુધી હું અને તમે જમતા પહેલાં કચુંબર ખાતા હતા મને તમને ખ્યાલ છે કાચું પાકું કાપી નાખતા હતા ઢગલો કરતા હતા એની ઉપર મરચું મીઠું છાંટતા હતા મરી છાંટતા હતા હાથેથી જ એને વલાવી નાખતા હતા અને ખાઈ જતા હતા હવે એ જ કચુંબર કચુંબર તરીકે સ્વીકૃત નથી પણ સલાડ તરીકે પીરસવામાં આવે તો લોકો એને પહેલાં ખાય છે ધ મટીરિયલ ઇઝ ધ સેમ બટ ધ પ્રેઝન્ટેશન એઝ ઓલરેડી બીન ચેન્જ હું એવું માનું છું કે શાસ્ત્રોને પણ હવે સલાડ બનાવીને પીરસવાનો સમય આવી ગયો છે આ કામ જો કોઈ જુવાન લોકો કરી શકે તો એણે કરતા રહેવું જોઈએ હું માનું છું કે ધર્મની બહુ મોટી સેવા ગણાશે મારા પૂરા આદર સાથે કહું કે આપણા વડીલ મુનિ ભગવંતો બધા સાધ્વીજીઓ જે કરે છે તે ઉત્તમ છે પણ મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે એમને બોલતા સાંભળ્યા છે અતિ પ્રભાવિત વાત કરે પણ બહાર નીકળો ત્યારે અર્થ કાઢવો હોય તો મુશ્કેલ પડે અને એટલું અર્થ કાઢવાનું ધીરજ આજની પેઢીમાં હોય એવી અપેક્ષા રાખવા જેવું નથી કારણ કે એ તો દોડનારા છે સોશિયલ મીડિયા સાથે દોડનારા છે તો એનું સાર તત્વ કાઢી આપવાનું કામ કેટલાક યુવાનો ઉપાડે એવી મારી વિનંતી છે આ થોડી આડ વાત એટલા માટે કરી કે ગાંધી છે એ સરળ જીવ્યા છે એટલે એને કોઈ પણ સંજોગોમાં તમે ક્લિષ્ટ કરી શકો એમ જ નથી અને તમે બરાબર યાદ રાખજો જે સરળ છે એની સામે જ વિવાદ છે જે ન સમજાય એવો માણસ છે એની સામે વિવાદ કરી શકાતો જ નથી કારણ કે હતો ત્યારે સમજાણો નહોતો તો પછી ક્યાંથી વિવાદ કરો મેં એટલા માટે વાત કરી કે વિનોબાજીને વાંચવાનું હું નીતિનભાઈ એવું છાતી ઠોકીને કહી શકું કે ખુદ ગીતા વાંચો ગીતા ઉપરના પચીસ ભાષ્યો વાંચો શ્રેષ્ઠ વાંચો કનૈયાલાલ મુનશીથી લઈને દિનકર જોશી સુધી વાંચો પણ જો ગીતાને સમજવી હોય તો ગીતા પ્રવચનો ગીતાઈ મરાઠીમાં પહેલી વખત આપેલા પ્રવચનો જેનું ભારતભરની લગભગ સત્યાવીસ ભાષાઓમાં ટ્રાન્સલેશન થયું આ ગીતા પ્રવચનો વાંચો જેમાં ગીતાનો એકે શ્લોક નથી જેમાં ગીતાનો એક પણ શબ્દ નથી છતાં અઢારે અઢાર અધ્યાયની ગીતા છે જેમ ગળાની નીચે શીરો ઉતરી જાય ખબર ન પડે એમ તમારા મન અને હૃદયમાં ગીતા ઉતારવી હોય તો ગીતા પ્રવચનો વાંચવા પડે હું આજે પણ કહું સાહેબ કે સાર્વભૌમત્વ ભાવાત્મક એકતા સર્વધર્મ સંભાવ આ બધા શબ્દો એવા છે બિન સાંપ્રદાયિકતા કે જેના વિશે લોકો સ્પષ્ટતા ધરાવતા જ નથી કોઈ નથી ધરાવતું કદાચ હું એરોગન્ટ લાગુ તો ભલે લાગુ તમે કોઈને પૂછો કાશ્મીરનો પ્રશ્ન છે સર્વધર્મ સંભાવ શું છે કોઈને ખબર નથી પણ આ શબ્દો સમજવા હોય તો વિનોબાજીને વાંચો તમને આમ એક ઘા ભેગો એમની બધી જ વાતો ગળે ઉતરે એવા વિનોબાજી જે મહાત્મા ગાંધીને મળ્યા અને એણે કહ્યું કે મારે હિમાલય જવાની જરૂર નથી મારો હિમાલય અહીંયા છે અને એમે સમર્પિત થયા અને સામે ગાંધીનો રિસ્પોન્સ જુઓ કે એણે પોતાનો પહેલો સત્યાગ્રહી જો પસંદ કરવાનો આવ્યો જ્યારે એણે સત્યાગ્રહ શરૂ કર્યો સત્યનો આગ્રહ દેટ ઇઝ સત્યાગ્રહ એ શરૂ કર્યો ત્યારે એણે પોતાના પહેલાં સેવક તરીકે જેની પસંદગી કરી એનું નામ વિનોબા ભાવે હતું અને આપણે ટ્યુનિંગ કહીએ અને ટેલિપથી કહેવાય ટ્યુનિંગ કહેવાય વાઇબ્રેશન્સ એકબીજાના મળે મળે એટલે કેવી રીતે મળે કે મને ઈચ્છા થાય ને એ વ્યક્તિ સામે હાજર હોય એ વ્યક્તિના મનમાં વિચાર આવે ને હું સામે હાજર હોઉં અને એકબીજાના વાઇબ્રેશન મળ્યા કહેવાય એકબીજાની વેવલેન્થ મળી કહેવાય અને ગાંધીની બધી જ પાયાની પ્રક્રિયા બુનિયાદીની પ્રક્રિયાને સર્વોદયના નામથી છેક છેવાડે પહોંચાડવાનું કામ વિનોબાજીએ કર્યું મેં એટલા માટે કહ્યું કે કોણે કોણે એને કોઈએ રાષ્ટ્રપિતા કયા કોઈએ આમ કહ્યું કોઈએ આમ કહ્યું એવા મહાત્મા ગાંધી વિશે દોઢસો વર્ષમાં જો વાત કરવી હોય તો અહિંસાની કરવી જોઈએ અને એ અહિંસાની વાત કરવાનું શ્રેષ્ઠ સ્થળ એ મુંબઈનું જૈન યુવક મંડળ છે બીજું કોઈ નથી એટલે મેં આ વિષય પસંદ કર્યો છે મારે કોઈ સરખામણી નથી કરવી કારણ કે હું એવું માનું છું કે કેટલાક વિભૂતિ તત્વો એવા હોય છે કે એની સરખામણીમાં ન ઉતરવું એ ઉતરીએ તો આપણે ઉણા પડીએ આપણે તો મગત રા કહેવાયે મહાવીર સ્વામીની વાત કરવા માટે આપણે તો એક સૂક્ષ્મ જીવ કહેવાઈએ ગાંધી વિશે વાત કરવા માટે તો આપણે બહુ સૂક્ષ્મ જીવ કહેવાઈએ તો એમની અહિંસાની કોઈ સરખામણી નથી કરવી પણ હમણાં બેન એક કબીરનું પદ ગાતા હતા માટી કહે કુમ્હાર હશે તું ક્યાં રોંદે મોય એક દિન એસા એક દિવસ એવો આવશે તમે વિચાર કરો સાહેબ આ કબીરનું આખું પદ એટલે ખરેખર હું એ પદ સમજાવું તો ગાંધીની અહિંસા આવી જાય હવે ગાંધી અને કબીર વચ્ચે તો મોટો ગેપ છે છતાં જે કબીરે લખ્યું છે એ ગાંધી જીવ્યા છે મહાવીર સ્વામી જે રીતે વિચાર્યું છે એ પ્રમાણે ગાંધીજી જીવ્યા છે કદાચ એમ કહેવાય કે સ્વામી વિવેકાનંદ અને ગાંધી મળ્યા નહીં એક વખત મળી શકે એમ હતા પણ મળ્યા નહીં છતાં મને ને તમને એવું લાગે કે તમને વિવેકાનંદમાં ગાંધી દેખાય અને ગાંધીમાં વિવેકાનંદ દેખાય જે વિવેકાનંદ એમ કહે કે અત્યારે ગીતા પકડવાનો સમય નથી ગો ટુ ધ ફૂટબોલ ગ્રાઉન્ડ એન્ડ પ્લે ફૂટબોલ રાઇટ નાઉ ધીસ ઇઝ ધ એજ ફોર યુ ટુ પ્લે ફૂટબોલ એવું જરૂરી નથી સાહેબ કે ભગવા વસ્ત્રો જે કોઈ પહેરે એ માત્ર ધર્મગ્રંથોની જ વાત કરે હા આજે જુદી વાત છે આજના ભગવા વિશે હું બહુ વાત કરવા માગતો નથી કારણ કે બાહ્ય વસ્ત્રો છે અંદરથી સદંતર જુદા લોકો છે પણ સ્વામી વિવેકાનંદ જે કે એ જ જો મહાત્મા ગાંધી પોતે કહેતા હોય તમે મહાત્મા ગાંધીના જીવનમાંથી જો પસાર થાઓ ફિલોસોફીમાં નહીં ફોરગેટ અબાઉટ ઇટ એના જીવનના પ્રસંગોમાંથી પસાર થાવ એ પ્રસંગોમાંથી પસાર થતાં થતાં તમને એમ લાગે કે મનસા વાચા કર્મણા એમ આપણે કહ્યું એમાં આપણા લોકોની અહિંસા એ માત્ર બોલવા પૂરતી છે વાતો કરવા પૂરતી છે ભાષણ કરવા પૂરતી છે આપણો રૂઆબ છાંટવા પૂરતી છે આપણો દંભ કરવા પૂરતી છે આપણો દેખાડો કરવા પૂરતી છે આટલું કહું તે પૂરતું છે આપણે બોલી શકીએ સાહેબ આચરી ન શકીએ વી આર નોટ કેપેબલ અપ ટુ પ્રેક્ટિસ ઇટ લેટ મી બી વેરી ફ્રેન્ક વિથ યુ આપણે આજે વાત કરી શકીએ અહિંસાની આચરી ન શકીએ આપણી સીટ બદલાઈ જાય ને રોજ જ્યાં બેસતા હોઈએ એ સીટ બદલાઈ જાય ને ત્યાં કોઈક બીજું બેસી ગયું હોય આજે આવીને તો પણ આપણે સવારના એના પ્રત્યે જે ભાવથી જોઈએ એ સવારના પૂરની હિંસા કહેવાય ચાર દિવસ પ્રવચનમાં આવ્યા અને એક સીટ ઉપર બેઠા હતા અને પાંચમે દિવસે એ સીટ ઉપર કોઈ બીજું બેઠું અને આપણને એમ થાય કે આહળો કેમ છે તાત્કાલિક આપણે વિચારવા માંડે ગાજે જ આવ્યો છે ચાર દિવસ તો કોઈ દી આવ્યો નથી અમથો દંભ કરે છે આ બધું જે ચાલે છે અંદર એને હિંસા કહેવાય તમારા જૈન શાસ્ત્રની અંદર કરિત કારિત અને અનુમોદિત એવા જે હિંસાના પ્રકારો છે એમાં મારે ઊંડા ઉતરવું નથી બહુ બહુ કહેવાયેલી એ વાત છે પણ હું તો એવું માનું છું કે મનસા વાચા આપણે વાચાથી અહિંસાની ખૂબ વાતો કરવા ટેવાયેલા છીએ જીવન વ્યવહારમાં ઘડીના છઠ્ઠા ભાગમાં મગજનો પિત્તો ગુમાવનારા લોકો આપણે છીએ અને તમે જ્યારે પણ આવો ક્રોધ અથવા તો નાનકડો ગુસ્સો કરો છો ત્યારે તમે જગતના લયને ખોરવો છો યુ આર ડિસ્ટર્બિંગ ધ કોસ્મોસ તમે અસ્તિત્વને ખલેલ પહોંચાડી રહ્યા છો અને અસ્તિત્વને ખલેલ પહોંચાડવી એના જેવી મોટી કોઈ હિંસા નથી મહાત્મા ગાંધીએ બરાબર પગલું ભરતા ભરતા ધ્યાન રાખ્યું કે હી મે નોટ ડિસ્ટર્બ એની વન તમે મને એમ કહી શકો કે ના સાહેબ એ તો બહુ દુરાગ્રહી હતા શિસ્તના આગ્રહી હતા જળ હતા હતા પણ તમે પૂરું એને વાંચ્યું નથી એટલે લાગે છે વાંચો એના જીવનના પ્રસંગોમાંથી પસાર થાવ એટલે તમને ખ્યાલ આવે સાબરમતી આશ્રમનો એ નિયમ હતો કે ભોજન વખતે પહેલો ડંકો પડે એટલે બધા હોલમાં પહોંચે અંદર બધા પહોંચે એટલે અમુક મિનિટ પછી બીજો ડંકો પડે એટલે દરવાજાઓ બંધ થઈ જાય અને દરવાજાઓ બંધ થઈ જાય પછી ગમે તે આવે મહાત્મા ગાંધી આવે તો પણ એ દરવાજો ન ખુલે આ રોજનો નિયમ એમાં કોઈથી બાંધછોડ ન થાય પણ આ સાબરમતી આશ્રમમાં કોઈ એક અતિથિનો નાનકડો બાબો બાબલો સાવ એ એ ઘણા દિવસોથી રહેતો ગાંધીને દૂરથી જોયા કરતો ગાંધીની પ્રાર્થનામાં મંગલ મંદિર ખોલો એવું ભજન સાંભળ્યા કરતો કોણ જાણે કયા એના અંદરના ગુણને લઈને એ ભજન એની પાસે પહોંચ્યું એ જમવા ટાઈમે રમવામાં પડ્યો હશે અને જઈને જોયું તો આ દરવાજા બંધ હતા બહાર કોઈ હતું નહીં એને યાદ આવ્યું કે રોજ દરવાજો બંધ થઈ જાય એ પહેલાં હું પહોંચું છું આજે મને મોડું થઈ ગયું છે એને વિચાર આવ્યો કે શું કરું એણે કંઈ ન કર્યું એણે બહાર ઊભા રહીને મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો ગાવાનું શરૂ કર્યું અંદર બેઠેલા બધાએ એકબીજાની સામું જોવે કે બહાર કોઈ ઊભું છે અને રહી ગયું લાગે છે પણ ગાંધી બાજુમાં બેઠા છે એટલે ગાંધીને નહીં ગમે તો અહીંયા હું અટકું સાહેબ આપણા જીવનની ઘણી બધી પ્રક્રિયાઓ આ તોમાં અટકી જતી હોય છે વી નેવર ટેક ઇનિશિયેટિવ અધર ધેન તો આપણે ઘણી વાતોમાં ગણ્યું મને તો થયું કે આમ કહી દઉં પણ પછી ખરાબ લાગે તો આપણી વાત ત્યાં અટકી જાય મને ન ગમ્યું પણ પછી કહું ને આમ થાય તો અટકી જઈએ આ જ ભજન એ વખતે મહાત્મા ગાંધીએ સાંભળ્યું આ નિયમ બનાવેલા મહાત્મા ગાંધીએ એનું કડક પાલન થાય એવો દુરાગ્રહ હઠાગ્ર હું શબ્દ પ્રયોગ કરું આગ્રહ નહીં દુરાગ્રહ હી વોઝ વેરી રીઝીડ પણ એના ખાને આ શબ્દો પડ્યા મંગલ મંદિર ખોલો અને પોતે કોળીઓ ભરવા જાય એના કાન સરવા થયા અને એને થયું કે કોઈ ગાય છે અને જુઓ તમે એ બાળકનો પણ મોટો પ્રતિભાવ કેવો એને પસંદ પણ કયું ભજન કર્યું મંગલ મંદિર ખોલો દયા આપણે તો મંગલ મંદિર બોલીએ એટલે ઉપર ગયા અને ભગવાનને દરવાજે ઊભા છે ને પછી આપણે ગાયે છે કે બાપા ખોલો મને લઈ લ્યો અંદર ગાંધીને થયું કે કોઈ બાર ઊભું છે અને ગાંધી પોતે ઊભા થયા એને દરવાજો ખોલ્યો અને એની ઉપર હાથ મૂકી અને એને અંદર લઈને આવ્યા અને બેસાડતાં કહ્યું કાલથી ભજન ન ગાવું પડે એમ આવજે હો ગાંધી રિજીટ છે એમ કહીને એને હાંકી કાઢનારા માણસોને આવા અનેક પ્રસંગો ઢગલા બંધ પ્રસંગોથી આપણે એમ કહી શકીએ કે રિજીટ નથી આ એની અહિંસા છે સાહેબ હવે જો એને નિયમના આધારે બહાર જ ઊભા રહેવાની કડક સજા થઈ હોત તો ડેફિનેટલી હિંસા હતી તમને એમ થાય કે આમાં પણ અહિંસા હા આ અહિંસા સાહેબ સૂક્ષ્મ અહિંસા એટલે શું આ જ બીજું કશું નહીં કાંઈ બહુ મોટી વાત નથી સાહેબ કોઈને મારો તો જ હિંસા કહેવાય એવું જરૂરી નથી પણ નિંદા ઈર્ષા અને દ્વેષ આ ત્રણ હિંસાના વર્તમાન આયામો છે આજની હિંસા એટલે આ નિંદા કરવી ઈર્ષા કરવી અને દ્વેષ કરવો આ ત્રણ આયામ છે વર્તમાનના અત્યારે આ જ થાય છે બીજું શું થાય અહીંયા કશુંક સારું થયું ને મને જીવ બળે તો હિંસા છે અર્ચનાબેન જેવો હું પણ ગાયક હોઉં અને અર્ચનાબેન સરસ ગાય અને પાંચ જણા તાલી પાડે અને મને એમ થાય કે આમાં તાલી પડી અને મને અંદર બળતરા થાય તો મારા ચોપડામાં આજની હિંસા લખાઈ ગઈ એના માટે મારે ઊઠીને અર્ચનાબેનને લાફો મારવાની જરૂર નથી ગાંધીના જીવનની અંદર સરળતાના આધારે એમણે જે વાત રજૂ કરી એમાં એની અહિંસા છે હું એવું માનું છું મિત્રો સ્વ છોડીને નહીં મારું વાક્ય સાંભળજો સ્વ છોડીને નહીં પણ સ્વત્વ જાળવીને જીવવું અને સરળ થઈને જીવવું એ બહુ મોટી અહિંસા છે લેટ મી બી વેરી ક્લિયર સ્વ છોડવાનો નથી યુ ડોન્ટ હેવ ટુ લીવ યોર ઓન સેલ્ફ સ્વ એટલે સેલ્ફ જેને સંસ્કૃતમાં કહેવાય આત્મન એને છોડવાનો નથી પણ સ્વ જાળવીને મારું જે છે એને જાળવીને સરળ બનીને જીવવું એ આજની અહિંસા છે હવે હું કદાચ તમને બે ચાર મિનિટ આપું કે એમ કહું કે લ્યો એનાલિસિસ કરો આવી સરળતા મારા તમારામાં કેટલી છે તો આપણને ખબર પડે કે આપણે ખરેખર કેટલા હિંસા અને અહિંસાને પચાવી શક્યા છીએ મારે અત્યારના ઊંડાણમાં નથી જવું કારણ કે મારે ગાંધીને કોન્સન્ટ્રેટ કરવા છે પણ આપણા ઈગો અને લેટ ગો અહમ અને સમર્પણ આવા બે શબ્દો છે બે માઇલસ્ટોન છે જિંદગી આ બે માઇલસ્ટોન ઉપર હોય છે એકમાં આપણે મોટા થઈએ એમ અહમને પોસવાનો અને અહમ હાઈટ ઉપર પહોંચે પછી એને પાછો વાળીને સમર્પણ દ્વારા પાછો આપવાનો આ બે માઇલસ્ટોન છે ટુ ટેક ઓફ ઇઝ અહમ બટ ટુ લેન્ડ ઇઝ લેટ ગો ઈ ગો એન્ડ લેટ ગો અઘરું છે એના ત્રણ ત્રણ સ્તર છે પણ એના ઊંડાણમાં હું અત્યારે જતો નથી ગાંધીએ ક્યાં કર્યું સાહેબ મહાત્મા થયા પછી એને કોઈ પણ બાળક પ્રશ્ન પૂછી શકે પૂછી શકે એવું નહીં પત્ર લખીને પૂછી શકે તમને જાણીને આશ્ચર્ય થશે સાહેબ ગાંધીના ગયા પછી તેત્રીસ હજાર પત્રો એવા મળ્યા ગાંધીના ગયા પછી તેત્રીસ હજાર પત્રો એવા મળ્યા હરિજન સેવક સંઘ દિલ્હીના કાર્યાલયમાંથી કે જેને કોઈએ જોયા નહોતા ગુજરાતના એક બહુ મોટા સેવક ચુનીભાઈ વૈદ્ય ચુની કાકા એણે એના ઉપર કામ કર્યું તેત્રીસ હજાર પત્રો યુ ઇમેજિન યુ ઇમેજિન કે કોઈ માણસ આટલો વ્યસ્ત માણસ એના ગયા પછી નોંધાયેલા નહોતા એવા તેત્રીસ હજાર પત્રો આપણને પછી મળે અને એ પત્ર એટલે કહોનું એક નાનકડા બાળકનો પ્રશ્ન અને બાળકે પૂછેલો પ્રશ્ન શું બાપુ અહિંસા એટલે શું તમે વારંવાર તમારી વાતમાં અહિંસા બોલો છો એટલે શું આજનો બહુ મોટો ચિંતક કહેવાતો હોય તે બહુ મોટો મહાત્મા કહેવાતો હોય તે બહુ મોટો રાજનેતા કહેવાતો હોય તે આવા પ્રશ્નનો જવાબ આપવાનું પસંદ ન કરે કદાચ જવાબ આપે તો એના પીએ દ્વારા આપે આ પ્રશ્નોનો જવાબ ગાંધી પોતાના હાથે લખીને આપે એ સમય કે જ્યારે ક્વિટ ઇન્ડિયાની લડત ચાલતી હોય અને ગાંધી પોતે એન્ગ્રોસ્ડ ઇન ધ યુદ્ધ હોય એમ અંગ્રેજો સાથેના યુદ્ધમાં રમમાણ હોય એ સમયે એ હાથે લખીને જવાબ આપે અને સાદો ને સીધો જવાબ આપે કોઈને દુઃખ ન થાય એમ વર્તીએ એટલે અહિંસા એક લીટીનો પત્ર છે એક લીટીનો પ્રશ્ન એક લીટીનો જવાબ સાદામાં સાદું પોસ્ટકાર્ડ આ ગાંધીની અહિંસા નોટ ટુ એવોઇડ સિંગલ પર્સન એને એવોઇડ નહીં કરવાનો એણે પૂછ્યું જવાબ દેવાનું કોઈને નહીં કહેવાનું એમ કહેવાય છે કે ગાંધી ચોવીસ કલાક જીવ્યા તો મહાદેવભાઈ દેસાઈ છવ્વીસ કલાક જીવ્યા મહાદેવભાઈ દેસાઈએ ગાંધીનો પડછાયો હતા જેટલું લખ્યું તે મહાદેવભાઈ દ્વારા લખાયું પણ મહાદેવભાઈ જો પોતાના કામમાં વ્યસ્ત હોય તો ગાંધી પોતે લખવા બેસે અને પોતે લખવા બેસે એ એટલું બધું છે તમે જો ગાંધીજીનો અક્ષરદેહના સો વોલ્યુમ જુઓ તો તમને એમ લાગે કે આ સો વોલ્યુમ આપણે વાંચીએ ને ત્યાં આપણો ભાવ પૂરો થાય તો આ માણસ આ લખીને ગયો છે અક્ષરદેહ અને વેરી ક્લિયર કોઈ એક બાળકે પૂછ્યું કે બાપુ તમે કહો છો કે કોઈને દુઃખ ન પહોંચે એમ જીવવું એ અહિંસા છે તો તમે તો અમારો ગાલ આંબળ્યા કરો છો તે ગાલ આંબળો છો ત્યારે તો અમને બહુ દુઃખ થાય છે તો એને તમે અહિંસા કહો છો ખરા એટલે હળવાશથી જવાબ તે મને બરાબર પકડ્યો છે મારા કરતાં અહીંયા તું હોશિયાર છો એક્સેપ્ટન્સ સ્વીકાર બીજી વસ્તુ સ્વીકાર તમારામાં નથી તો નથી સ્વીકારી શકો ગાંધીજીના અક્ષર ખૂબ ખરાબ હતા તમને ખબર છે છતાં જે શબ્દકોષ બહાર પડ્યો એ ગાંધીના નામે બહાર પડ્યું અને એનું પહેલું વાક્ય તમે શબ્દોક્ષ ખોલો એટલે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે મૂક ગાંધી એક્સેપ્ટન્સ સાહેબ મારા અક્ષર સારા છે એવું કહેવામાં મને જે આનંદ હોય એ મારા અક્ષર ખરાબ છે એવું કહેવામાં કોઈ દી આનંદ હોતો નથી પણ જે છે તે છે સહજ ભાવ એટ ઇઝ એઝ ઇટ ઇઝ આ છે એ મારી અહિંસા છે ટુ બી વેરી ક્લિયર નથી તો નથી તમે કેમ આમ નથી કરતા ના નથી કરતો આઈ કે નોટ ડૂટ આઈ એમ સોરી હું તમને કદાચ એવું કહું કે ગાંધીનું આખું જીવન જો તમે લઈને બેસો મેં આ આખું વર્ષ રોજ એક પ્રસંગ જન્મભૂમિ પત્રોમાં લખ્યો છે ત્રણસો ને પ્રસંગો મેં ગાંધીના લખ્યા જન્મભૂમિના બધા જ પત્રોમાં આવે છે અત્યારે અને બાય ગોડ ગ્રેસ એનું પુસ્તક બીજી ઓક્ટોબરે મોરારી બાપુની કથામાં વિમોચિત થવાનું છે આ એટલા માટે મેં કોટ કર્યું કે હું કદાચ પ્રસંગોની હારમાળામાં જાઉં તો મારે કયો પ્રસંગ લેવો અને કયો પ્રસંગ છોડવો એની મને બહુ મોટી વિભાષણ છે પણ એમના જીવનના પ્રસંગોમાંથી પસાર થઈએ તો એમ લાગે કે એ માણસ પ્રસંગ માટે નથી જીવ્યા જીવ્યા છે એના પ્રસંગો બન્યા છે વી લીવ ફોર ઇવેન્ટ્સ નો એમને ક્યારેય જીવવાનું હોય તે પસંદ નથી કર્યું એમણે પોતાનું એક કામ ચાલતું હોય તો એ કામ મૂકીને પ્રસંગમાં જોડાવાનું અને એ કામ પૂરું થાય એટલે તાત્કાલિક જોડાઈ જવાનું જેમાં હતા ત્યાં ને ત્યાં અને આ પ્રક્રિયા આગળ ચાલી નાનકડો બાળક એને જેમ પૂછી શકે મોટો રાજનેતા પૂછી શકે લુઈ ફિશર સાથે એક અઠવાડિયું નામનું પુસ્તક છે આપ ક્યારેક સમય મળે તો વાંચજો મારી વિનંતી છે જીવનભર વાંચતા રહેવા જેવી બીજી કોઈ અહિંસા નથી સાહેબ અને આપણે ઓછામાં ઓછું વાંચીએ છીએ એટલી આપણે હિંસા કરીએ છીએ એટલા માટે કે જે વાંચે છે તે જ નવું વિચારે છે અને જે નવું વિચારે છે તે જ નવું જીવી શકે છે અને જે નવું જીવી શકે છે એ જ બધા જ પ્રકારના દૂષણોથી દૂર રહી શકે નવું વાંચવું રોજ થોડું વાંચવું જરાક આગળ જઈને કહું આપ ખોટું ન લગાડો એ વાંચો એટલે તમને કહું ધર્મ વિશે ન વાંચવું ધર્મ વિશે ન વાંચું કેમ ન વાંચવું એ બધું આપણને મળી રહેશે આજુબાજુમાંથી મળશે ઘરે મેગેઝિન આવતું હશે કોઈ શ્રાવકોની વાત સાંભળશો મળશે આવું નહીં મળે યુ વિલ નોટ ફાઇન્ડ ઇટ લાઇક દિસ ગાંધી ગાંધી કેમ થયા વિનોબાજી વિનોબાજી કેમ થયા આ મને તમને ખબર નથી વિનોબાજીએ ભૂદાન યાત્રાની શરૂઆત કેમ કરી એની પાછળ કોણ છે એ જાણશું તો આપણે એમ જીવશું આપને ખ્યાલ છે કે વિનોબાજીના પાછળના ફળિયામાં એક ફણસનું ઝાડ હતું ફણસ એટલે બહુ મોટું ફળ થાય અને એની અંદર મોટી મોટી પેશીઓ હોય એ ફણસનું ઝાડ હતું અને એની ઉપર મોટું બધું ફ્રૂટ ઉગે ઉગી રહ્યું હતું અને બધા બાળકો જોતા હતા અને જોતા હતા રોજ ઈચ્છા હતી કે આજે ફ્રૂટ નીચે આવશે માં ફળ તોડશે તોડશે ને આપણને પેશી ખાવા બેસાડશે એક દિવસ સવારના ઉઠ્યા ને જોયું તો ઉપર મોટું ફળ ન મળે અને બધા બાળકોને ચિંતા થઈ કે ફળ ગયું ક્યાં આપણે જેની આતુરતાથી રાહ જોતા હતા એ ગુમ થયું પણ ત્યાં જોયું કે મા રસોડા પાસે બેઠી બેઠી એ ફળને ખોલી રહી છે અને પેશીઓ જુદી કરી રહી છે વાટકીમાં મૂકી રહી છે બધા બાળકો આજુબાજુ ગોઠવાઈ ગયા બધાને એમ તો હમણાં મળશે હમણાં મળશે અને માએ જેવી હાટકી ઉપાડી હાથમાં અને વિનોબાજીને હાથમાં આપી વિનાયક વિન્યો કહેતા હતા અને વિન્ય જા આ પડોશમાં જઈને દયા કારણ આપણા ઘરમાં જે ફળ ઉગ્યું છે એમાં આ લોકોનો પણ ભાગ છે અને વિનોબાજીએ કહ્યું કે થોડુંક મંદુખ સાથે હું ઉઠ્યો અને ઉઠીને બાજુના ઘરની અંદર એ પૈસી પહોંચાડવાનું મેં કામ કર્યું ફરી આવીને બેઠો અને એમ થયું કે હવે મળશે ત્યાં બીજી એક વાટકી ભરાણી અને એણે કહ્યું કે જ્યાં આ બાજુના ઘરમાં પણ દઈ આવ છાયો એ ફળનો એ વૃક્ષ ઘરમાં પણ પડેલો છે નમસ્કાર વિનોબાજીને ભૂદાન યાત્રા દરમિયાન કોઈ એક પત્રકારે પૂછ્યું હતું કે તમને આ ભૂદાનનો વિચાર આવ્યો છે ક્યાંથી તમને આ ભૂદાનનો વિચાર આવ્યો છે ત્યાંથી એમાં એમણે આ પ્રસંગ વર્ણવ્યો અને એમણે એમ કહ્યું કે નાનો હતો ત્યારે મારી માએ મને બાજુમાં દેવા મોકલ્યું ત્યારે અમને બહુ દુઃખ થયું ત્યારે અમે નારાજગી વ્યક્ત કરી કે આવું કેમ ત્યારે મારી માએ એક નાનકડું વાક્ય કહ્યું હતું બેટા દે તે દેવ અને રાખી લે તે રાક્ષસ એ દે તે દેવ વાક્ય મારા મનમાં બેઠું ત્યારે મને એમ થયું કે જે મારા ઉપયોગનું નથી એ તો મારે આપવું જ જોઈએ પણ જે મારું છે તે પણ હું આપી દઉં તો હું દેવ છું એટલે હું વિનંતી કરવા નીકળ્યો છું કે તમારા ખપ પૂરતી ધરતી રાખો અને બાકીની તમે રાષ્ટ્રને અર્પણ કરો એમાંથી આ ભૂદાનની પ્રવૃત્તિ આવી આ વિનોબાજી એ ગાંધીના શિષ્ય જેને ગાંધીમાં હિમાલય દેખાણ અને જેણે હિમાલય જવાનું માંડી વાળ્યું એ વિનોબાજી ગાંધીને જ્યારે કોઈએ પૂછ્યું નાનકડા છોકરાએ પૂછ્યું કે તમે તો મહાત્મા કહેવાઓ છો આટલા મોટા માણસ કહેવાઓ છો અને તમે આવા કપડાં પહેરો છો જો યાદ રાખજો સાહેબ મારો વિષય ગાંધીની અહિંસા છે અને હું પ્રસંગો સાથે પ્રસ્થાપિત કરી રહ્યો છું કે અહિંસા એ માત્ર બોલવાની અને દેખાડવાની વસ્તુ નથી આચરવાની વસ્તુ છે અહિંસા બોલ્યા વગર આચરી શકાય એટલે એણે કહ્યું કે બેટા હું તો શું કરું મારી પાસે તો આટલા કપડાં છે એટલે બાળકે નિર્દોષતાથી કહ્યું તમારી પાસે આવું કોઈ બાળક અત્યારે નિર્દોષ રીતે બોલી જ નથી શકતું સાહેબ

આમ શું ચાદર ઓડીને ફરો છો તમને તમારી માએ કપડાં નથી આપ્યા એણે કીધું કે બેટા નથી તો શું કરું તો હું મારી માને કહું તમને સીવી આપે મારી મા બહુ સારા કપડાં સીવે છે તો કે હા સીવી આપે તારી મા સીવી આપશે તો હું પહેરીશ પણ એમાં એવું છે બેટા કે મારે મારા ભાંડુઓને પણ પહેરાવવા પડે ને મારા ભાંડુઓને પણ પહેરાવવા પડે હું એકલો પહેરું તો સારું ના તો કે મારી મા તમારા ભાંડુઓ માટે સીવી આપશે ચિંતા ન કરો બોલો તમારે કેટલા ભાંડુઓ છે ભાઈ બેન કેટલા છે ગાંધીએ કહ્યું બેટા મારે ચાલીસ કરોડ ભાંડુઓ છે તારા મમ્મીને કેટલો શ્રમ પડશે ચાલીસ કરોડ ભાંડુઓ માટે કપડાં સીવવાનો બધાને પોતાના ગણવા સંગછદ્વમ એમ બોલી નાખવું છેલ્લું છે પણ આપણી બાજુમાંથી કોઈ ફાસ્ટ પસાર થઈને ઓવરટેક કરે ને ત્યાંય આપણને તકલીફ પડે છે સમગ્ર રાષ્ટ્રના બધા જ લોકો મારા છે એ ચાલીસ કરોડ માટે જો તું તો કરી શકતો હોય પહેલાં બાળકે કીધું ઓહો હો હો બાપુ અધ અધ અધો ચાલીસ કરોડ ભાંડવો તમારે હું માનું છું કે આ વિચાર એક વ્યક્તિના મનમાં નાખી દેવો બાળકના મનમાં આ મારું ભવિષ્યના એક ઉત્તમ નાગરિકના સર્જન માટેનું કૃત્ય છે અને આવું નાનકડું કૃત્ય એ મારું અહિંસા કૃત્ય છે આપ સૌને ખ્યાલ હશે એક જર્મન સાથીદાર હતા ગાંધી સાથે કેલન બેક એનું નામ હતું અને હી વોઝ નિયરેસ્ટ ટુ ગાંધી વેન હી વોઝ એટ સાઉથ આફ્રિકા ટોલસ્ટોય ફાર્મ નાને એના બધા જ તમે જો વાંચો દક્ષિણ આફ્રિકાના ઇતિહાસવાળું પુસ્તક તો કેલન બેક કેલન બેક વારંવાર આવે પડછાયો થઈને ફરે અત્યારના મને તમને ખ્યાલ છે કે આપણા સંતો ને એની સાથે કોઈ એક બે ત્રણ ચાર પાંચ વ્યક્તિઓ આવી રીતે ફરતી હોય છે નિયરેસ્ટ ટુ ગાંધી કેલનબેક વોઝ નિયરેસ્ટ ટુ ગાંધી આ ગાંધી કે નિયરેસ્ટ વ્યક્તિને પણ પોતાના નીતિ નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો હળવાશથી કહી શકે અને અટકાવી શકે આજે શિષ્ય પરંપરાઓ એવી ચાલી છે કે હું ગુરુ હોઉં તો મને સાચવી લેનારો શિષ્ય એને હું સાચવી લેતો હોઉં છું અને પરિણામે બહુ મોટો ધર્મ અને સંપ્રદાયનો વ્યાપ વધ્યો હોવા છતાં સદાચાર વધતો નથી એનું કારણ આ છે કેલન બેગ માત્ર ભાવથી ટોલસ્ટોલ ફાર્મમાં જે છોકરાઓ રહેતા હતા એના માટે રમકડા લઈ આવ્યા એના માટે ચોકલેટ લઈ આવ્યા અને એને છોકરાઓને આપી દીધી થોડા વખત પછી બાપુને ખ્યાલ આવ્યો એ બાપુએ પૂછ્યું આ કોણ લઈ આવ્યું તો કે બાપુ હું લઈ આવ્યો છું આપણા આશ્રમના બાળકો માટે લઈ આવ્યો છું બાપુએ સાંજની પ્રાર્થના પછી કેલન બેકને બાજુમાં બેસાડીને કહ્યું તમે કર્યું તે સારું કર્યું છે પણ આ ટેવ બાળકોને પાડવા જેવી નથી તમે ખમતી ધર છો એટલે લઈ આવ્યા અને સારું લાગ્યું પણ આમાંથી બાળકોમાં એવી આશા બંધાશે કે જે આવશે તે લઈ આવશે અને જો એ આશા પરિપૂર્ણ નહીં થાય તો જે નહીં લઈ આવે એના પ્રત્યે એમની વક્ર દૃષ્ટિ થશે માટે મારી વિનંતી છે કે આજ પછી હવે આવું નહીં કરશો સો પોલાઇટ અને બેક જે નિયરસ્ટ છે એ હકીકતમાં એક એક શબ્દ જીવવા ટેલવાયેલો હોય છે જ્યારે સ્ટોય ફાઈમની અંદર એમ બાપુનો વિરોધ થયો જિંદગીભર જેનો વિરોધ થયો એનું નામ મહાત્મા ગાંધી સાહેબ હજી ગયા પછીના દોઢસો વર્ષ અત્યારે જન્મનું છે તો એનો વિરોધ જ ચાલે છે લોકોને કોઈ વીરને આગળ લઈ આવ્યા છે એટલે આ માનવ વીરને પાછળ ધકેલવાનું કામ થાય છે હજુ થાય છે એ વેચાણેનો બહુ મોટો વિરોધ થયો અને વિરોધ થયો એમાં એવી અફવા આવી કે બાપુની હત્યા કરવામાં આવશે પહેલાં સમાચાર કોઈએ આપ્યા બેકને કારણ કે બાપુની સાથે રહેનાર બેક હતા બેકને જેવી મેસેજ મળ્યો કે બાપુની હત્યાના ચાન્સીસ છે એક અઠવાડિયામાં એમની હત્યા થશે અને જેવી હત્યા થવાના સમાચાર મળ્યા એટલે કેલન બેકે પોતાની સાથે છૂપી રીતે એક રિવોલ્વર રાખી લીધી કે એટ એની ટાઈમ બાપુ ઉપર એટેક થાય તો હું સામે કરી શકું બે ચાર પાંચ દિવસ વીતી ગયા પણ બે ચાર પાંચ દિવસ પછી બાપુને ખ્યાલ આવ્યો કે કેલનબેકના કમર ઉપર રિવોલ્વર લટકે છે કપડાંની નીચે હોવા છતાં એટલે સાથે ચાલતા ચાલતા બાપુએ ધીમેઘથી એના પેટ ઉપર હાથ મૂકીને કહ્યું આ શું વસાયું છે એને કહ્યું બાપુ મેં રિવોલ્વર રાખી છે એટલા માટે કે મને એવા સમાચાર છે કે આપની હત્યા થશે એમણે તાત્કાલિક કહ્યું વાહ તમે તો પરમેશ્વરનું કામ ઉપાડી લીધું મારું રક્ષણ કરવાનું કામ પરમેશ્વરનું હતું એ કેલનબે કહેવાય ઉપાડી લીધું એટલે તમે તો પરમેશ્વર કહેવા હવે મને મારવો કે જીવાડવો એ મારે પરમેશ્વર પાસે નથી માગવાનું બેક પાસે માગવાનું છે આટલી જ વાત બેગના મનમાં ઉતરી ગઈ અને એને તે દિવસે જે રિવોલ્વર પરત કરીને સાંજે પ્રાર્થનામાં બાપુને કહ્યું બાપુ હું ક્ષમા પ્રાર્થના કરું છું બાપુએ જવાબમાં કહ્યું મને જીવાડવો હશે ત્યાં સુધી એ જીવાડશે અને મને મારવો હશે તો તમારા જેવા દસ રિવોલ્વરવાળા લોકો બાજુમાં ઊભા હશે તો પણ મને મારી જ દેશે મને તમારા કરતાં મારા પરમેશ્વરમાં વધુ ભરોસો છે માત્ર આપણે જે કારિત હિંસાને અનુમોદિત હિંસા કહીએ છીએ ને એનું આ ઉદાહરણ ડોન્ટ એલાવ અધર્સ કમાન્ડોસથી ઘેરાયા લઈને તમારે પોપ્યુલર થવું એ જો તમારો ઉદ્દેશ્ય હોય તો તમારી પોપ્યુલારિટી એ આઉટર સેલ્ફની પોપ્યુલારિટી છે યોર ઇનર સેલ્ફ ઇઝ કાવર્ડ તમારો અંતઃ સ્વ કાયર છે આ બહુ નિશ્ચિત છે તમે કલ્પના કરી શકો કે જ્યારે ખબર પડે કે મુસ્લિમોના રમખાણો થઈ રહ્યા છે એક બાજુ દેશ સ્વતંત્ર થઈ રહ્યો છે લાલ કિલ્લા ઉપર ધ્વજ ફરકાવી રહ્યો છે એમાં કોઈ પણ હોય તો પહેલું મહાત્મા ગાંધી હોઈ શકે ત્યારે હી વોઝ નોટ પ્રેઝન્ટ ધેર એમણે પસંદ કર્યું કે મારે અહીંયા હાજરી નહીં હોય તો ચાલશે પણ મારે ત્યાં જવું પડશે અને એ વખતે એ કોમી રમખાણોને અટકાવવા માટે મુસ્લિમોના એરિયાની અંદર ખુલ્લા પગે જવાનું પસંદ કરે આનાથી મોટું અહિંસાનું પ્રતિક બીજું પાત્ર છે જે ગાંધીના જીવનમાં હતું અને એમને એકમ્પની કરતા હતા તમે જોજો ગાંધીનો સંપર્ક જોજો સાહેબ નાનકડા બાળકથી લઈને છેક અંગ્રેજ જે એની સામે વિરોધ કરે ને જે એને જેલમાં નાખે ત્યાં સુધીનો અને બાળક સાથે જેટલી સહજતાથી વર્તી શકે એટલી જ સહજતાથી જેલમાં નાખનાર અધિકારી માટે પોતે સેન્ડલ્સ ચપ્પલ સીવીને એને ભેટ આપી શકે એ આ ગાંધી એની રેન્જ જુઓ રેન્જ મારીને તમારી રેન્જ આપણા લેવલની છે એનાથી નીચે નથી ઉતરી શકતા વી આર નોટ એબલ ટુ ટોક વિથ અ સ્મોલ ચાઇલ્ડ હી ઇઝ જેણે જેલમાં નાખ્યા એ જેલમાં નાખનારને બહાર નીકળીને મારા તરફથી ભેટ એમ કરીને એની માપના સેન્ડલ સીવીને આપવાનું કામ ગાંધી કરી શકે આ અમલમાં મુકાયેલો પ્રેમ અમલમાં મુકાયેલી લાગણી એ પણ અહિંસા છે સાહેબ તમારા તરફની લાગણી એની જોરદાર થાય તો શ્રીમતી પોલો કેમની સાથે સાથે હતા ત્યારે એક સમારંભમાં સાચ પાછા ફર્યા પાછા ફર્યા અને હજી તો આશ્રમ તરફ દાખલ થાય ત્યાં એક માણસ સામેથી દોડતો દોડતો આવતો હતો અને દોડતો દોડતો આવતો હતો એણે ગાંધી સામે એટેક કરવો એમાં આવ્યા શ્રીમતી પોલો કટકી ગયા ગાંધી સામે ગયા સામે ગયા સામે ગયા એટલે પહેલો માણસ અટકી ગયો મને તો નીતિનભાઈ આ પ્રસંગ જ્યારે જ્યારે બોલું છું કે એની વાત કરું છું ત્યારે અંગુલી માલવાળો પ્રસંગ યાદ આવે છે અંગુલી માલે એમ કહ્યું કે તને ખબર છે હું કોણ છું બુદ્ધે ચાલવાનું ચાલુ રાખ્યું આગળ ન હટીશ હું મારી નાખવા ટેવાયેલો છું કશો વાંધો નહીં હી કન્ટિન્યૂડ વોકિંગ ટુવર્ડ્સ અંગુલીમાળ એણે પોતાના પગલાંઓ ચાલુ રાખ્યા અને પગલાંઓ ચાલુ જોઈને પહેલાં માણસને એમ થયું કે મારાથી ડરી જનારા લોકો અટકીને ભાગી જનારા લોકો આ એક જ માણસ એવો નીકળ્યો કાળો અટકતો નથી સામો આવે છે અને સામો ગયો અને પહેલાનું જેટલો રોફ હતો ક્રોધ હતો એ ઓગળવા લાગ્યો ગાંધી સામે ગયા સામે જઈને પહેલાંના ખભ્ભા ઉપર હાથ મૂક્યો હાથ મૂકીને એને પાછળ ચાલતો કર્યો અને ધીમે 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 ચાલવા લાગ્યા શ્રીમતી પોલોકે જોયું કે માણસના હાથમાં જે પાછળ રાખ્યો તો અમે મોટો છરા જેવું કશુંક હતું એન વોઝ શોખ કે આ બાપુને મારી નાખી શકશ પણ બાપુ બાપુ હતા એની પાછળ દોરવાની જરૂર નહોતી થોડીક વાર થઈ બાપુ એની સાથે શાંતિથી વાત કરી ફરીવાર એને ખભે હાથ મૂક્યા પહેલાં માણસે કાંઈક બાપુને અર્પણ કર્યું અને પછી બાપુને છોડીને જોયો એ જ્યાં સુધી જાય ત્યાં સુધી બાપુએ જોયા કર્યું પછી પાછા આવ્યા અને પોતાના કામમાં પરોવાય ત્યાં પલોકે પૂછ્યું શું હતું બાપુ તો કે કંઈ નહીં ના પણ એને તમને આપ્યું શું તો કે આ છરો કેમ લઈ આવ્યો હતો તો મારી હત્યા કરવા માટે અરે ગાંડો કહેવાય અને તમે એને જવા દીધો આ ગાંડાને તો પોલીસમાં પકડાઈ દેવો પડે તો કે ના એના મનમાં ભ્રમ હતો એ મેં દૂર કર્યો એને ભ્રમ હતો કે હું હું એક કોઈ કોમ માટે કામ કરી રહ્યો છું હું વાત સમાન ધર્મની કરું છું પણ હું એક કોમ માટે કામ કરું છું એવો ભ્રમ હતો અને એ ભ્રમ મેં પૂરો કર્યો છે મેં એને સમજાવી દીધો છે શબ્દથી સમજાવ્યો છે એના મનમાં ઉતરી ગયું એટલે તેણે છરો મને સોંપી દીધો નહીં એ મારું ખૂન ન કરત પણ બાપુ આને ન જવા દેવાય આ ફરી એટેક કરશે મેં એને ધરપકડ કરાવી હોત તો એ ફરીવાર એટેક મેં આજે એને જતો કર્યો છે એટલે મને ખાતરી છે કે હવે એનામાં મારા પ્રત્યે કોઈ દુર્ભાવ રહ્યો નથી અને જો રહ્યો હોય તો ઈશ્વર સંભાળી લેશે આટલી શ્રદ્ધા આટલું ઊંડાણ જે તમારી ઉપર હુમલો કરવા આવી રહ્યું છે એના માટેનું જો તમારામાં આવે તો આ ગાંધીની અહિંસા છે તમારી સામે ધસમસતી હિંસા આવતી હોય દસમસતી હિંસા મહાત્મા ગાંધીએ લખ્યું કોઈને ચડ્યા કે ઉતરતા માનવા તે હિંસા છે કોઈને દુઃખ દેવું કે અગવડ કરવી તે હિંસા છે એણે બાળકોને લખ્યું કે સીસા પેનથી લખવું તો ખરાબ અક્ષર થાય ખરાબ અક્ષર જાય તો વાંચનારને તકલીફ પડે વાંચનારને તકલીફ પડે તો એ હિંસા થઈ કહેવાય માટે શક્ય બને તો સીસા પેનથી લખવું નહીં એમની અહિંસા છે સીશાપિંડથી લખવા સુધીમાં છે આપણી નથી હવે તમે વિચારજો ખરાબ અક્ષરનો માલિક માણસ આ બોલે છે હી વોઝ ધ કિંગ ઓફ ખરાબ અક્ષર મેં શરૂઆતમાં આપને કહ્યું વર્ષ અક્ષર જેના હતા માત્ર બહારના દેખાવથી મહાન નથી થઈ શકાતું એની સાબિતી મહાત્મા ગાંધી છે માત્ર સારા અક્ષર કરવાથી મહાત્મા નથી થઈ શકાતું એનું ઉદાહરણ મહાત્મા ગાંધી છે અને હું માનું છું કે આ બધું જ એમના બાળપણમાં રોપાયેલું મારું છે આપને ખ્યાલ છે કે વેલાયત જવાનું થયું ત્યારે ગાંધીજીના માતાએ બે લોકોનું સમર્થન લીધું હતું એમના માતાએને વિલાયત જવા દેવા માગતા નહોતા કારણ કે એમને ખ્યાલ હતો કે વિલાયત જશે એટલે મારું બાળક મારામાં નહીં રહે આપણા ધર્મમાં નહીં રહે એમણે એક જોશીજી સાથે ચર્ચા કરી અને જોશીજીએ બાને સલાહ આપી કે એમને સમજાવો કે ન જાય બાપુએ કહ્યું કે જવું તો પડશે માં અને પછી એમણે જૈન સાધુ બેચરજી સ્વામીને બોલાવ્યા અને બેચરજી સ્વામી જૈન સાધુએ આવીને કહ્યું કે મારી સામે બેસે અને ત્રણ પ્રતિજ્ઞા લે એ ત્રણ પ્રતિજ્ઞા લે તો માં તમે એને જવા દેજો બાપુને સામે બેસાડીને માની હાજરીમાં જૈન સાધુ બેચરજી સ્વામીએ એમને ત્રણ પ્રતિજ્ઞા લેવડાવી હું ક્યારેય દારૂ પીશ નહીં ક્યારેય માંસ મટન ખાઈશ નહીં અને ક્યારેય પરસ્ત્રી ગમન કરીશ નહીં માની હાજરીમાં પાણી મૂકો એણે પાણી મૂક્યું એટલે એણે કહ્યું કે એને વિલ્યા જવા દો તો કોઈ વાંધો નથી એવા પ્રસંગો આવ્યા પછી કે જ્યારે દારૂ સામે ધડાનો એવા પ્રસંગો આવ્યા કે જ્યારે મિત્રોએ કહ્યું કે માંસ મટન ખાવું પડશે આની આબોહવા એવી છે ટકી નહીં શકો એવા પ્રસંગ આવ્યા કે જ્યારે કસ્તુરબા લાસ્ટ બેડ ઉપર હતા ત્યારે ડૉક્ટરે કહ્યું આને માંસનો સૂરમો આપવો પડશે ને તો મરી જશે બાપુએ કહ્યું કે મેં એક સાધુની હાજરીમાં માને વચન આપ્યું છે મરી જાય બા તો એની ઘડી હશે પણ હું આ ત્રણ પ્રતિજ્ઞામાંથી પાછો નહીં ફરી શકું ઇફ યુ ડિસાઇડ સ્ટીક ટુ ઇટ નક્કી કરો તો એને ચીપકી રહો ચીપકો આંદોલન કરો હું માનું છું કે સ્વ માટે સર્વના કલ્યાણ માટે વિશ્વના અસ્તિત્વને ન ખોરવવા માટે જે પ્રતિજ્ઞા લીધી એના માટે પ્રાણ દેવા પડે તો પણ દેવાની તૈયારી એ તમારા અહિંસાભર્યા જીવનનો બહુ મોટો આધાર છે મારો સમય પૂરો થવામાં છે એટલે હું મારી વાતનું સમાપન કરું ચંપારણના સત્યાગ્રહ વખતે રક્તપીઠથી ઘવાયેલા લોકોની સેવા બાપુ કરતા આ બહુ જાણીતી વાત છે મિત્રો હું તમને એવું ચોક્કસ કહેવા માગું કે એના ચરિત્રો વાંચવા કોઈ માણસ શું કહે છે એના વિશે ન વાંચું મહાવીર સ્વામી વિશે કોઈ કહે તો ન વાંચું પણ રિયલી મહાવીર સ્વામીનું જીવન વાંચવા મળે તો વાંચું આ બહુ સીધી વાત છે અત્યારના ક્રિટિસાઈઝ કરનારા અથવા તો એપ્રિસિએટ કરનારા લોકો બહુ વધ્યા છે કોઈ એકનું ઓઠું પકડીને પોતાની સત્તા મોટી કરનારા લોકો બધા છે આપણામાંય છે હો આપણામાંય છે તમને બાજુમાં લેવા માટે થઈને એક મોટું થડ પકડી લેવાનું અને થળ પકડીને પોતે મોટા થયા કરવાનું એની પાસે નહીં રહેવું થળની પૂજા કરવી મૂળ પાસે જવું કુળ પાસે જવું અને એટલા માટે હું ખાસ કહું ગાંધી વિશે કોઈ કે નહીં વાંચો ગાંધીએ શું કહ્યું એને શું લખ્યું એના હસ્તાક્ષરમાં શું છે તે વાંચવા દો સાબરમતી આશ્રમમાં જાઓ તમને એમ લાગે કે ગાંધી વૃક્ષ છે ગાંધીમાં સૌંદર્ય નહોતું ગાંધીમાં મધુરપ નહોતી અત્યારના લોકો કહે છે ગાંધી જેટલો કોઈ નોન રોમેન્ટિક માણસ જ નહોતું એણે કશું જ કાંઈ ફેવર કરી નથી સાબરમતી આશ્રમમાં જઈને જોયા ઓગણીસો ને પચીસથી સત્યાવીસની વચ્ચે કસ્તુરબા માટે પોતે વણેલી લાલ કોરની સાડી એમ ને એમ પ્રિઝર્વ થયેલી પડી છે પોતે વણેલી આજે પણ છે યુ કેન ગો એન્ડ સી અને ગાંધીના નીચે હસ્તાક્ષર છે કે બાને લાલ પટ્ટો ગમે છે તે મને ખબર હતી આ લાલ રંગ મેળવતા મને દોઢ વર્ષ થયું મેં દોઢ વર્ષ એની રાહ જોઈ કારણ કે બાથી પ્રિય મને કોણ હોઈ શકે આવું કહેનારાને શું ખબર કે ગાંધી એટલે કોણ આ વાત રક્તપિતના સેવકની વાત ચંપારણની વાત પોતે આંદોલન કરે આંદોલનની અંદર ખેતમજૂરો જોડાય બધા શ્રમિકો જોડાય અને શ્રમિકો જોડાય એ એને ખબર એ નક્કી કરે આયોજન એટલે મહાત્માજીનું દાંડી સત્યાગ્રહમાં કોણ આવશે એનું લિસ્ટ આવશે એને શું કરવાનું એની યાદી એણે શું નહીં કરવાનું એની યાદી અને આમાંથી તમે ચૂકશો તો તમારું શું થશે તેની યાદી આટલું બધું તો જેને એસઓપી કહેવાય નીતિનભાઈને ખ્યાલ છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ જે અત્યારના કોર્પોરેટમાં બહુ ચાલે છે એ એસઓપી ગાંધી જેવી કોઈ પાસે નથી મિલમજૂરોનું આંદોલનને સપોર્ટ કરવું હોય તો પહેલા મિલમજૂરો પાસે પ્રતિજ્ઞાપત્ર ભરાવવાનું અને પ્રતિજ્ઞાપત્રનું પહેલું વાક્ય એ સામેથી ગમે તેવા હુમલા થશે તો પણ અમે હાથમાં પથ્થર નહીં ઉપાડીએ પહેલું વાક્ય મેં કહ્યું ને કે માત્ર શબ્દની હિંસા નહીં દરેક જગ્યાએ પહેલું વાક્ય આ અને રક્તપિતવાળા જેટલા શ્રમિકો હતા એને ગણીને બાપુ નીકળ્યા ચંપારણના સત્યાગ્રહ વખતે થોડી વખત પછી બપોર પછી ખ્યાલ આવ્યો કે એક વ્યક્તિ ઓછી છે અને બાપુએ પૂછ્યું કે કેમ નથી તો કે બાપુ એ જરા ઘાયલ છે એટલે પાછળ રહી ગયા છે તો તમારું ધ્યાન નહીં દોર્યું આપણે કેમ આગળ નીકળી શકીએ તો બાપુ આપણે સમયસર પહોંચવાનું છે ને અરે સમયસર પહોંચવું હોય તો બધાને પહોંચવું છે મારે એકલાને નથી પહોંચવાનું અને હાથમાં ફાનસ લઈને હી વેન્ટ બેક દોઢથી પોણા બે કિલોમીટર એણે ચાલીને એની પાછળ પાંચ છ જણા જોડાણા હાથમાં ફાનસ લઈને ગયા અનેક જગ્યાએ ઝાડના છાયામાં બેઠેલો એ માણસ જોયો એ રક્તપિતનો દર્દી હતો પણ બાપુના સત્યાગ્રહમાં પોતાનું યોગદાન આપવા જોડાયેલો હતો અને એને ઘામાંથી લોહી નીકળવા માંડ્યું એટલે ત્યાં બેસી ગયો બાપુ એની પાસે બેસી ગયા તાત્કાલિક પોતાનું વસ્ત્ર ફાડીને એણે પાટા બાંધ્યા પાટા બાંધીને એણે બે જણાને કહ્યું કે આમને આગળ લઈ જવાને બદલે આશ્રમે પાછા લઈ જાઓ અને એ નક્કી કર્યા પછી કે આને આશ્રમે સ્વસ્થતાથી પોતે પહોંચાડી શકશે બાપુએ આગળનું કાર્ય શરૂ કર્યું ડુ વી કેર ફોર અવર ઓન પર્સન લાઇક ધીસ ડુ વી કેર નો બટ હી કેર એમણે આ ચિંતા કરી હતી એટલા માટે મહાત્મા ગાંધી એ મને ને તમને આજની તારીખે પણ વાત કરવાની ઈચ્છા થાય તમારા ત્રિવેણીની અંદર એક મુદ્દો મૂકવાની ઈચ્છા થાય એવા ગાંધી છેલ્લી વાત બાપુએ કહ્યું તે શબ્દો હું વાંચીને સમાપન કરું હંમેશા આટલો પાઠ પઢી જવો મહાત્મા ગાંધીના શબ્દો હંમેશા આટલો પાઠ પઢી જવો હું સાચું જ બોલીશ ચિંતવીશ ને કરીશ બોલીશ નહીં નોટ ઓન્લી ટુ સ્પીક અત્યારના બધું જ બોલવામાં રહી ગયું છે સાહેબ વાણીવિલાસ એટલો વધ્યો છે કે આચરણની કોઈને અપેક્ષા જ નથી જે બોલાશે તે નહીં જ થાય એવી લોકોને ખાતરી થવા લાગી છે હું સાચું જ બોલીશ ચિંતવીશ અને કરીશ હું બધાની ઉપર પ્રેમ રાખીશ હું મારી બધી ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવીશ કાબૂ મેળવીશ યાદ રાખજો મારી ઇન્દ્રિયો ઉપર મારે કાબૂ મેળવવાનો છે સાહેબ મારે કોઈને દૂર નથી રાખવાના હું વારંવાર દરેક સભામાં કહું છું કે સ્ત્રીઓથી દૂર રહેવું એવું કોઈ શાસ્ત્ર કહેતું નથી મને વાંધો હોય તો મારે સ્ત્રીથી દૂર રહેવાનું છે આઈ ડોંટ હેવ ટુ મેક ધ અરેન્જમેન્ટ વેર ફિમેલ્સ આર નોટ એલાઉડ નો ઇફ આઈ એમ બિન આસ નૈષ્ટિક બ્રહ્મચર્યમાં જો લખ્યું હોય તો મારે દૂર રહેવાનું છે કોઈને દૂર કરવા એ હિંસા છે મારી ઇન્દ્રિય ઉપર હું કાબૂ મેળવીશ હું પારકી વસ્તુની ઉપર કુદ્રષ્ટિ નહીં નાખું હું મારું હું કાંઈ મારું નહીં ગણું પણ સર્વસ્વ ઈશ્વર પણ કરીશ આવા ચિંતવનથી હૃદય શુદ્ધિ થશે થઈ શકે તો કરવા જેવું આ બાપુના શબ્દો સાથે હું મારા વક્તવ્યને વિરામ આપું આપે મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો અહોભાવ વ્યક્ત કરું છું મુંબઈની સવાર હંમેશા મજાની હોય છે અને આજે વધુ મજાની બની એ માટે હું મંડળનો આભાર વ્યક્ત કરું થેન્ક યુ વેરી મચ